स्वागत नमस्कार स्टैंडर्ड फर्स्ट विषय गणित गम्मत एमा टॉपिक नंबर टू एक थी नौ नी संख्या हवे आपणे पार्ट टू नी अंदर एक थी पांच संख्या सीखी गया तो हवे पार्ट थ्री नी अंदर आपणे छ थी नौ नी संख्या सीखीशू। हलो हवे जुओ बाळको के आपणे अहीं केटला छे तो के छ छे। तो हवे आपणे आ चित्रनुं अवलोकन करी एमा जे वस्तु आपणने देखाय छे ई आपणे गणीए। तो चलो बाळको आपणे स्केलनो उपयोग करी अथवा पेन्सिलनो उपयोग करी अने गणीए। एक बे त्रण चार पांच छ। तो आ केटला माणसो छे तो के छ माणसो छे। हवे त्यारबाद तमने तरबूज देखाय छे बाळको तो के हाँ। एक बे त्रण चार पांच छ। तो आ तरबूज केटला छे तो के छ छे। तो त्यारबाद आपणने साइडमां फूल देखाय छे बाळको हाँ। तो आपणे गणीए एक बे त्रण चार पांच छ। तो हवे आपणे आ संख्या छे ई केटली थई बधी तो के छ संख्या थई। તો આ જેટલી વસ્તુઓ છે એને સરસ રીતે આપણે ગણી લીધી તો બાજુમાં આપણને જે છગડો આપ્યો છે એને પેન્સિલનો ઉપયોગ કરી છ ઘૂંટવાનો છે અને ત્યારબાદ નીચે બોક્સ આપેલા છે તેની અંદર આપણે છ લખવાનો છે। હવે છ પછીની સંખ્યા કઈ આવે તો કે સાત સંખ્યા આવે। તો આપણે આ ચિત્રનું સૌથી પહેલાં અવલોકન કરીએ ત્યારબાદ આપણે ચિત્ર ગણીએ। તો હવે ચિત્રનું અવલોકન કરીએ તો એની અંદર શું શું છે તો કે સરસ મજાના ફૂલ છે, પતંગિયા છે, અહીં ઝાડ છે એની અંદર શું ટીંગાયેલું છે તો કે સફરજન છે। તો હવે આપણે સૌથી પહેલાં શું ગણીશું તો કે સફરજન ગણીશું। તો ચાલો બાળકો આપણે સફરજન ગણીએ। એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત, કેટલા સફરજન છે તો કે સાત। હવે પતંગિયા ગણીએ એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત, કેટલા પતંગિયા છે તો કે સાત પતંગિયા છે। તો ત્યારબાદ આપણે શું ગણીએ તો કે ફૂલ ગણીએ એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત। તો આ ચિત્રની અંદર બધી વસ્તુ કેટલી છે તો કે સાત સાત વસ્તુઓ છે। તો હવે જુઓ નીચે તમને પતંગિયા આપ્યા છે, ફૂલ આપ્યા છે અને સફરજન આપ્યા છે। તો તમારે ગણીને અહીંયા નીચે બાજુમાં સાત પેન્સિલનો ઉપયોગ કરીને ઘૂંટવાનો છે અને ત્યારબાદ નીચે બોક્સ આપેલા છે એની અંદર તમારે સાત કરવાનો છે। હવે સાત પછીની સંખ્યા કઈ આવે તો કે આઠ સંખ્યા આવે। તો હવે આપણે સૌથી પહેલાં શું ગણીએ તો કે ચિત્રનું અવલોકન કરીએ અને ચિત્રમાં શું શું છે એ આપણે ગણીએ। તો હવે સૌથી પહેલાં જોઈએ ઘર છે કેટલા, તો આપણે ગણીએ એક બે ત્રણ ચાર અને પાંચ ઘર છે। તો આ પાંચ ઘર આવે ન આવે તો હવે આપણે બાળકો ગણીએ, મીન્સ કે સ્ટુડન્ટ ગણીએ। તો તમે સ્કૂલે ભણવા આવો છો ને, એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ, કેટલા સ્ટુડન્ટ છે? આઠ સ્ટુડન્ટ છે। તો આઠ સ્ટુડન્ટના બેગ કેટલા થાય? આઠ થાય। તો ચાલો બેગ ગણીએ એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ। તો હવે બાળકો આઠ બેગ છે તો એમની પાસે પુસ્તકો કેટલી છે? આઠ જ થાય ને। તો ચાલો ગણીએ એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ। તો હવે આપણે ઝાડ ગણવા જોઈએ તો કે હા, તો ઝાડ આપણને વધારે દેખાય છે તો ચાલો આપણે ઝાડ ગણીએ એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ। હવે આઠ ઝાડ થઈ ગયા તો હવે આપણે સાત પછીની સંખ્યા કઈ શીખા તો કે આઠ સંખ્યા। તો હવે જુઓ બાળકો અહીં તમને બોક્સ આપેલા છે, એ બોક્સની અંદર તમે પેન્સિલનો ઉપયોગ કરીને સરસ રીતે આઠ કરવાનો છે। હવે જુઓ બાળકો આઠ પછીની સંખ્યા કઈ આવે તો કે નવ આવે। તો આપણને શબ્દમાં નવ આપેલું છે, શબ્દ અને અંકમાં પણ આપણને આપેલું છે। તો આપણે શબ્દ અને અંકમાં બંનેમાં શીખી ગયા છીએ તો હવે આપણે કઈ સંખ્યા આવી તો કે નવ। તો ચાલો બાળકો આપણે અહીંયા જે ગામના માણસો છે એમને આપણે ગણીએ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ। તો ગામના માણસો કેટલા છે તો કે નવ છે। તો ત્યારબાદ તમને ઝાડ ઉપર તમને પક્ષીઓ દેખાય છે તો ચાલો આપણે ગણીએ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ અને નવ છે। તો ત્યારબાદ આપણે મકાન ગણીએ તો કે હા, એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ અને નવ મકાન છે। તો બાળકો હવે આપણે નવની સંખ્યા પણ શીખી ગયા તો હવે આપણે અહીંયા પેન્સિલનો ઉપયોગ કરી
અને તમારે આ જે ટપકા છે એને જોડવાના છે, ત્યારબાદ જે નીચે બોક્સ આપેલા છે એમાં સરસ રીતે પેન્સિલનો ઉપયોગ કરી તારે 9 કરવાનો છે। હવે આપણે 1 થી 9 સુધીની સંખ્યા શીખી ગયા, તો હવે આપણે એની અંદર ગણો અને જોડો। તો હવે સૌથી પહેલા આપણે જે વસ્તુઓ છે, જે બોક્સ આપેલા છે એની અંદર કઈ કઈ વસ્તુઓ છે એને ગણવાની છે, ત્યારબાદ જે રાઉન્ડ આપેલા છે એની અંદર તમને અંકો આપેલા છે એમની સાથે તમારે પેન્સિલનો ઉપયોગ કરી અને જોડવાનું છે। તો સૌથી પહેલા આપણે ચિત્રની અંદર જઈએ, ત્યારબાદ આપણે ગણીએ। તો ચાલો આપણે આ શું છે, તો કે કેળા છે, તો કેળા ગણીએ। 1 2 3 4 5 6 7 8 અને 9, તો આપણે પેન્સિલની મદદથી જ્યાં 9 આપેલું છે એની સાથે જોડવાનું છે। ત્યારબાદ ચોકલેટ, વાવ ચોકલેટ, તો તમને તો બહુ ભાવે ચોકલેટ, તો આપણે ચોકલેટ ગણીએ। 1 2 3 4 5 6 અને 7, તો પેન્સિલનો ઉપયોગ કરી અને 7 સુધી એને જોડવાનું છે। ત્યારબાદ બોલ પેન, 1 2 3 4 5 6 7 અને 8, તો આપણે અહીંયા 8 સાથે જોડવાનું। ત્યારબાદ શું છે, સરસ મજાના મકાન છે, તો ચાલો આપણે ગણીએ। 1 2 3 4 5 અને 6, તો આપણે 6 સુધી એને લઈ જશું। ચાલો સૂચના વાંચીએ કે જૂથ બનાવો। તો હવે આપણે 1 થી 5 સુધીના જૂથ બનાવી લીધા, હવે આપણે 6 થી 9ના જૂથ બનાવવાના છે। તો ચાલો આપણે અહીંયા પહેલાં વાંચીએ કે 6 પાંદડા, તો હવે આપણને બોક્સની અંદર પાંદડા આપેલા છે એમને ગણીને એમનું જૂથ બનાવવાનું છે। તો આપણે 1 2 3 4 5 અને 6, તો આ 6 પાંદડા છે એને બોક્સ બનાવવાનું છે। એવી રીતના આપણે બીજી સૂચના વાંચીએ કે 7 પ્યાલા, તો આપણને અહીંયા વધારે પ્યાલા આપેલા છે તો આપણે એને 7 ગણી અને જૂથ બનાવવાનું છે। 1 2 3 4 5 6 અને 7, તો આપણે અહીંયા બોક્સ બનાવીશું। હવે સૂચના નંબર 3, 8 બટાકા, તો હવે આપણે 8 બટેટા ગણવાના છે ત્યારબાદ જૂથ બનાવવાનું છે। તો ચાલો ગણીએ, 1 2 3 4 5 6 7 અને 8, તો હવે આપણે 8 ગણી અને બોક્સ બનાવીશું। ત્યારબાદ 9 કીડી, તો આપણે 9 કીડીને ગણવાની છે ત્યારબાદ બોક્સ બનાવવાનું છે। તો ચાલો આપણે ગણીએ, 1 2 3 4 5 6 7 8 અને 9, તો હવે 9 ગણાઈ જાય ત્યારથી આપણે બોક્સ બનાવી દેવાનું છે અને આ થઈ ગયા જૂથ। હવે આપણે 1 થી 9 સુધીના જૂથ શીખી ગયા। સૂચના વાંચીએ કે ચિત્ર સાથે અંક જોડો। હવે સૌથી પહેલા આપણે ચિત્રનું અવલોકન કરવાનું છે, ત્યારબાદ એને ગણવાનું છે અને એને અંક સાથે જોડવાનું છે। તો હવે આપણે સૌથી પહેલાં જોઈએ કે આપણને 1 2 3 4 5 6 7 8 અને 9, 1 થી 9 સુધીના અંક આપેલા છે અને આપણને ચિત્ર પણ 9 આપેલા છે। 1 2 3 4 5 6 7 8 અને 9 ચિત્ર આપેલા છે। તો હવે આ 9 ચિત્રની અંદર કેટલી કેટલી વસ્તુઓ છે એને આપણે ગણવાની છે અને પેન્સિલનો ઉપયોગ કરી અને વ્યવસ્થિત જોડવાનું છે। તો સૌથી પહેલાં આપણે પાંદડા ગણીએ, તો કેટલા છે ચાલો ગણો બાળકો, 1 2 3 4 5 6 અને 7, તો હવે આપણે એને પેન્સિલની મદદથી 7 સુધી જોડવાનું છે। હવે ત્યારબાદ આપણે પક્ષીને ગણીએ, 1 2 3 અને 4, હવે આપણે આ 4 પક્ષીને ગણી અને 4th અંક છે એની સાથે જોડીએ। ત્યારબાદ રીંગણ ગણીએ, 1 2 3 4 અને 5, તો પેન્સિલની મદદથી એમને 5 સાથે જોડીએ। ત્યારબાદ કોણ ગણીએ, 1 અને 2, એને 2 સાથે જોડીએ। ત્યારબાદ બોલ આપેલા છે તો આપણે બોલનો નમૂનો જોઈએ, 1 2 અને 3, એને નમૂનો તરીકે આપ્યો છે એને 3 સાથે જોડેલો છે। હવે વેલણ, 1 2 3 4 5 6 7 8 9 વેલણ છે તો આપણે એને 9 સાથે જોડીએ। ત્યારબાદ ઊંટ, તો ઊંટ આપણને કેટલા દેખાય છે, તો કે 1 ઊંટ દેખાય છે, તો આપણે એને 1 સાથે જોડીએ। હવે આ ટમ્બલર છે, મીન્સ કે ડબલ્યુ, તો આપણે આ ટમ્બલરને ગણીએ, 1 2 3 4 5 અને 6, તેને પેન્સિલની મદદથી 6 સાથે જોડીએ। એવી રીતના જે આ લાકડાની જે લાકડી છે એને આપણે ગણીએ, 1 2 3 4 5 6 7 અને 8, તેને 8 સાથે જોડીએ। આવી રીતના
चित्र साथे अंक जोड़ो अपने यहाँ सीखी गया। हमें सूचना वाची के छ पक्षी में रंग पूरो आपने यहाँ सात पक्षी आपेला है तो आप तमने मनगमतो रंग पूरवानो छे। केटला पक्षी में तो के छ पक्षी में एक बे त्रण चार पांच अने छ पक्षी में रंग पूरवानो छे। त्यारबाद बीजी सूचना वाची के नौ केरी में रंग पूरो हवे आपणे अहीं केरी आपेली छे तो आपणे नवे नौ केरीनी अंदर रंग पूरवानो छे। सौथी पहेला आपणे गणवानी छे एक बे त्रण चार पांच छ सात आठ अने नौ तो आपणे नवे नौ केरीनी अंदर रंग पूरवानो छे। त्यारबाद सूचना वाचीए एक हाथी में रंग पूरो हवे आपणे अहीं एक बे अने त्रण हाथी आपेला छे तो आपणे एक ज हाथी में रंग पूरवानो छे। त्यारबाद सात ईंट में रंग पूरो आपणे अहीं घणी ईंटो आपेली छे आपणे ईंटो ने गणी અને એમાં રંગ પૂરવાનો છે તો કેટલી ઈંટો તો કે સાત ઈંટોમાં રંગ પૂરવાનો છે। ચલો સૂચના વાંચીએ કે વસ્તુના નામ કહી તેની સંખ્યા રાઉન્ડમાં લખ। હવે આપણને અહીંયા ચિત્ર આપેલા છે બોક્સની અંદર ઘણી વસ્તુ આપેલી છે એને આપણે ગણવાની છે। ત્યારબાદ જે ગોળ વર્તુળ છે એની અંદર તમારે સંખ્યા લખવાની છે। તો ચાલો બાળકો આપણે આ શું છે બોક્સની અંદર તો કે માછલી છે તો ચાલો આપણે ગણીએ એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત તો અહીં આપણે રાઉન્ડની અંદર કેટલા લખવાના સાત। ત્યારબાદ બુક છે તો કેટલી બુક છે એક અને બે તો આપણે રાઉન્ડની અંદર બે કરીએ। ચાલો હવે આપણે ટબ દેખાય છે તો આ ટબની અંદર કેટલા છે એ આપણે ગણીએ એક બે અને ત્રણ તો આપણે રાઉન્ડની અંદર ત્રણ કરીએ। એવી રીતના ફુગ્ગા છે તો તમે ફુગ્ગાથી રમો છો ને બાળકો હા તો ચાલો ગણીએ એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત કેટલા ફુગ્ગા છે તો કે સાત ફુગ્ગા છે તો આપણે સાત કરીએ। એવી જ રીતના જ્યાં મીણબત્તી દેખાય છે એને તમારે ગણવાની છે તો ચાલો ગણીએ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ અને નવ તો આ મીણબત્તી નવ છે તો આપણે રાઉન્ડની અંદર કેટલા લખીશું નવ। હલો હવે ઉંદર આવ્યા તો હવે ઉંદરભાઈને આપણે ગણીએ એક બે ત્રણ અને ચાર તો આપણે રાઉન્ડની અંદર કેટલા લખીશું ચાર। એવી રીતના ઘંટ તો આ ઘંટ છે એને આપણે ગણીએ એક બે ત્રણ ચાર અને પાંચ તો રાઉન્ડની અંદર કેટલા લખીશું પાંચ। એવી રીતના પીછી તો હવે પીછી ગણીએ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ અને નવ પીછી છે તો આપણે રાઉન્ડની અંદર નવ કરીએ। હવે આપણે આ વસ્તુના નામ કહી તેની સંખ્યા રાઉન્ડમાં લખો તો આપણે આ વસ્તુ છે એનું નામ કીધું અને ત્યારબાદ એને રાઉન્ડમાં લખી। વધારે વસ્તુવાળા જૂથમાં રંગ પૂરો હવે તમને અહીંયા જૂથ આપેલા છે જે જૂથમાં વધારે વસ્તુ હોય એની અંદર તમારે રંગ પૂરવાનો છે। તો હવે આપણે અહીંયા બોટલ છે અને ગ્લાસ છે એક નમૂનો આપ્યો છે તો આ બોટલ છે એ આ ડોલથી કેટલી છે તો કે વધારે છે તો આપણે અહીંયા તો આ બોટલ છે એને વધુ છે તો આપણે એની અંદર રંગ પૂરીશું। એવી રીતના બેટ અને બોલ તો આ બેટ છે એ કેટલા છે એક બે ત્રણ અને ચાર અને બોલ કેટલા છે એક બે ત્રણ ચાર પાંચ અને છ તો આ વધારે શું છે તો કે બોલ છે તો આપણે એની અંદર રંગ પૂરીએ। એવી રીતના એક બે ફૂલ છે અને પતંગિયા કેટલા છે તો કે ત્રણ પતંગિયા છે તો આપણે એની અંદર રંગ પૂરીએ। તેવી રીતના ખીલી કેટલી છે તો કે એક બે અને ત્રણ ખીલી છે અને હથોડી કેટલી છે તો કે એક બે ત્રણ અને ચાર હથોડી છે તો આપણે ચાર હથોડીની અંદર રંગ પૂરીએ। એવી રીતના આપણને સફરજન આપેલા છે અને કેરી આપેલી છે તો આપણે પહેલાં સફરજન ગણીએ એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ તો હવે કેરી ગણીએ એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત સફરજન કેટલા થયા તો કે આઠ અને કેરી કેટલી થઈ તો કે સાત તો હવે આપણે સફરજનની અંદર રંગ પૂરીએ। સરખા જૂથ બનાવો હવે આપણને એક એક્ઝામ્પલ આપેલું છે તો આપણે એક એક્ઝામ્પલ જોઈએ તો આપણને આ બે બોક્સ આપેલા છે તો આ બોક્સની અંદર આપણે જોઈએ કેટલા રાઉન્ડ આપેલા છે તો કે એક બે ત્રણ અને ચાર ચાર ગોળ આપેલા છે તો આપણે એની અંદર બીજું જે રાઉન્ડ છે એમાં એક બે અને ત્રણ જ આપેલા છે અને આ જે ચોથું છે એ આપણે જાતે બનાવવાનું છે। આપણને એમ કીધું છે કે સરખા જૂથ બનાવો તો આપણે બેયમાં સરખા જૂથ બનાવવાના છે। હવે અહીંયા આપણને ચોરસ આપેલું છે તો આપણે અહીંયા એક અને બે ચોરસ છે અને અહીંયા એક બે ત્રણ ચાર અને પાંચ ચોરસ છે તો આપણને અહીંયા કેટલા ઘટે તો કે ત્રણ ચોરસ ઘટે તો આપણે ત્રણ ચોરસ દોરીએ અને બોક્સની અંદર પાંચ લખીએ।
હવે એક બે ત્રણ ચાર પાંચ અને છ ત્રિકોણ આપેલા છે, તો આ છ ત્રિકોણ આપણે એ લખીએ. બાજુમાં જોઈએ કે કેટલા ત્રિકોણ છે, તો કે એક બે ત્રણ અને ચાર. તો અહીંયા ચાર ત્રિકોણ છે, કેટલા ત્રિકોણ ઘટે, તો કે ત્રણ બે ત્રિકોણ ઘટે. તો આપણે અહીંયા બે ત્રિકોણ દોરીએ, તો જેથી આપણે છ થઈ જાય. એવી રીતના આપણને જલેબી આપી છે, તો જલેબી આપણને અહીંયા કેટલી આપેલી છે, તો કે એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત જલેબી આપી છે. તો આપણે રાઉન્ડની અંદર કેટલા લખવાના, સાત. ત્યારબાદ આપણે અહીંયા બાજુમાં જોઈએ, એક બે ત્રણ ચાર અને પાંચ જ જલેબી આપી છે, તો સામેની સાઈડ કેટલી છે, સાત છે. તો આપણે અહીંયા બે જલેબી ઘટે ને, તો આપણે બે જલેબી દોરીએ અને જે રાઉન્ડ છે એની અંદર સાત કરીએ. ક્રમમાં જોડો. હવે તમને અહીંયા સરસ મજાનું ચિત્ર આપેલું છે, જે તળાવ કાંઠે છોકરો રમી રહ્યો છે, એની અંદર માછલી છે અને હોડી છે. તો હવે આપણે એને ક્રમમાં ગોઠવવાનું છે, એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ અને નવ. પેન્સિલનો ઉપયોગ કરી તમારે સરસ રીતે એક માછલી બનાવવાની છે, ત્યારબાદ સરસ રીતે હોડી બનાવવાની છે. ખૂટતી સંખ્યા લખો. હવે આપણને અહીંયા ઈયળ આપેલી છે, હવે આપણે એની અંદર ખૂટતી સંખ્યા મીન્સ કે જે આપણને અંક આપેલા છે એ અંક આપણે નથી આપેલા એ આપણે લખવાના છે. તો સૌથી પહેલાં જોઈએ એક, બીજું જે ઈયળનું રાઉન્ડ છે એની અંદર આપણને ખાલી જગ્યા આપેલી છે, પછી ત્રણ, પછી બે ખાલી જગ્યા, છ બે ખાલી જગ્યા અને નવ. તો હવે આપણે ખૂટતા અક્ષર છે, સોરી ખૂટતા ખૂટતી સંખ્યા છે એને આપણે લખવાની છે. તો હવે આપણે એક પછી શું આવે, તો કે બે, બે પછી ત્રણ, ત્રણ પછી ચાર, ચાર પછી પાંચ, પાંચ પછી છ, છ પછી સાત, સાત પછી આઠ અને નવ સંખ્યા આપેલી છે. હવે આપણને સૂચના વાંચીએ કે પાંચની તરત પહેલાં અને પછી શું આવે, તો હવે આપણને અહીંયા ત્રણ જોકર આપેલા છે, તો હવે આપણને એક પાંચ આપેલો છે, એની આગળ અને એની પછી એની તરત પહેલાંની સંખ્યા, તો કે પાંચ પહેલાં શું આવે, તો કે ચાર, અને પાંચ પછી તો કે છ. એવી રીતના છની તરત પહેલાં શું આવે, તો કે છ, અને સાત આપેલા છે તો છની પહેલાં શું આવે, તો કે પાંચ. હવે એક પછી શું આવે, તો આપણે ત્રણ ઝાડ આપેલા છે, તો એક પછી શું આવે, તો કે એક બે અને ત્રણ. એવી રીતના ચારની તરત પહેલાં અને પછી શું આવે, તો આપણને ચાર આપેલા છે, તો એની પહેલાં શું આવે, તો કે ત્રણ, અને ચાર પછી શું આવે, તો કે પાંચ. એવી જ રીતના પછીની સંખ્યાઓ કઈ, તો કે ત્રણ ડોલો આપેલી છે, ત્રણ ડોલમાં આપણને બે આપેલી છે, તો એને પછીની સંખ્યા કઈ, તો કે ત્રણ અને ચાર. હવે પછીની સંખ્યાઓ કઈ, તો આપણને ત્રણ આપેલા છે, તો એને પછીની સંખ્યા કઈ થઈ, તો કે ચાર અને પાંચ. શૂન્ય. હવે આપણે રકમ વાંચીએ કે એક ટોપલીમાં પાંચ રસદાર કેરી રાખી છે, જો તમે એક લઈને ખાઓ તો કેટલી વધશે. હવે આપણને એક ટોપલી આપેલી છે, એની અંદર કેટલી કેરી છે, તો કે એક બે ત્રણ ચાર અને પાંચ. પાંચ કેરી આપી છે, તો તમે એક કેરી ખાઈ જાઓ. જો તમે આ છોકરીને જોઈ રહ્યા છો એ એક કેરી ખાઈ જાય, તો ટોપલીની અંદર કેટલી કેરી વધે, તો કે એક બે ત્રણ અને ચાર વધે. એવી રીતના આપણે બીજી રકમ વાંચીએ, એક ટોપલીમાં ચાર રસદાર કેરી રાખી છે, જો તમે એક લઈને ખાઓ તો કેટલી વધશે. હવે અહીંયા ચાર કેરી હતી એને રાખી છે, અને એક કેરી પાછી એક છોકરી ખાઈ જાય, તો કેટલી વધે, એક બે અને ત્રણ. હવે ત્રીજી રકમ વાંચીએ કે એક ટોપલીમાં ત્રણ રસદાર કેરી રાખી છે, જો તમે એક લઈને ખાઓ તો કેટલી વધશે. અહીંયા એક બે અને ત્રણ કેરી રાખેલી છે ટોપલીની અંદર, તમે એક ખાઈ જાઓ તો કેટલી વધે, તો કે બે વધે. એવી રીતના ચોથી રકમ કે એક ટોપલીમાં બે રસદાર કેરી રાખી છે, જો તમે એક લઈને ખાઓ તો કેટલી વધશે. હવે તમને બે કેરી આપેલી છે ટોપલીની અંદર, તો જો તમે એક કેરી ખાઈ જાઓ તો કેટલી કેરી વધે, તો કે એક જ વધે. એવી રીતના પાંચમી રકમ, તો કે એક ટોપલીમાં એક રસદાર કેરી રાખી છે, જો તમે એક લઈને ખાઓ તો કેટલી વધશે. હવે ટોપલીની અંદર એક જ કેરી રાખી છે, તો એ કેરી તમે ખાઈ જાઓ તો ટોપલીની અંદર કેટલી કેરી વધે, શૂન્ય. ડાળી પર બેઠેલા પક્ષીઓની સંખ્યા ગણતરી કરીને લખો. હવે એ તમને ડાળી આપેલી છે, એને આપણે ડાળી પર જેટલા પક્ષી છે એને ગણવાના છે, ત્યારબાદ રાઉન્ડની અંદર સંખ્યા લખવાની છે. તો ચાલો બાળકો આપણે ગણીએ, એક બે ત્રણ ચાર. તો અહીંયા કેટલી સંખ્યા છે, ચાર પક્ષી છે, તો આપણે રાઉન્ડની અંદર કેટલા લખીએ, તો કે ચાર. એવી રીતના બીજી ડાળીને જોઈએ, તો કે એક બે અને
ત્રણ પક્ષી બેઠા છે અને ચોથું પક્ષી છે ઈ ઉડી ગયું છે, તો આપણે ઈ ગણવાનું નથી. આપણે શું કીધું છે તો કે ડાળી પર બેઠેલા પક્ષીઓની સંખ્યા જ ગણવાની છે. તો કેટલી પક્ષી છે તો કે ત્રણ પક્ષીઓ છે. એવી રીતના બે એક અને બે પક્ષી બેઠા છે, ત્રીજું પંખી છે ઈ ઉડી ગયું છે, તો ડાળી પર કેટલા વધ્યા તો કે બે વધ્યા. તો આપણે અહીંયા રાઉન્ડની અંદર કેટલા લખીએ, બે. હવે આપણે ચોથી ડાળીની અંદર જોઈએ કે ચોથી ડાળીની અંદર કેટલા પંખી છે તો કે એક જ પંખી છે, કારણ કે બીજું પંખી છે ઈ ઉડી ગયું છે. તો આપણે ડાળી પર કેટલા પંખી બેઠું છે, એક. તો આપણે એની અંદર શું લખીએ, એક. હવે આપણે જોઈએ કે આ ડાળી છે એની અંદર એકેય પંખી બેઠું નથી, એક પંખી હતું ઈ પણ ઉડી ગયું, તો કેટલા પંખી વધ્યા, શૂન્ય. પાંજરામાં કેટલા ઉંદર છે, હવે આપ તમને અહીંયા ચાર પાંજરા આપેલા છે, હવે એની અંદર કેટલા કેટલા ઉંદર છે ઈ ગણીને તમારે નીચે રાઉન્ડની અંદર લખવાના છે. તો આપણને એક એક્ઝામ્પલ આપેલું છે કે એક આ પાંજરું છે એની અંદર ઉંદર છે, તો આપ ચાલો ગણીએ એક બે અને ત્રણ ઉંદર છે. તો અહીંયા તમને રાઉન્ડની અંદર ત્રણ ઉંદર લખેલા આપેલા છે. એવી રીતના આપણે બીજું ચિત્ર જોઈએ, તો બીજા ચિત્રની અંદર પાંજરામાં કેટલા ઉંદર છે તો કે એક અને બે, તો આપણે અહીંયા કેટલા લખીએ, બે. હવે ત્રીજું ચિત્ર જોઈએ, એની અંદર કેટલા ઉંદર છે તો કે એક ઉંદર છે, તો આપણે અહીંયા એક ઉંદર લખીએ. ત્યારબાદ ચોથું ચિત્ર જોઈએ કે પાંજરાની અંદર એકેય ઉંદર છે નહીં, તો આપણે શું લખીએ, શૂન્ય. એવી રીતના હાથમાં કેટલા ફુગ્ગા છે, તો સૌથી પહેલાં આપણને એક્ઝામ્પલ આપેલું છે કે એક બે અને ત્રણ ફુગ્ગા છે. તો હવે આપણે એક્ઝામ્પલ જોઈ લીધું, એવી જ રીતના આપણે જોવાનું છે કે હાથમાં કેટલા ફુગ્ગા છે તો કે એક અને બે, તો આપણે અહીંયા રાઉન્ડની અંદર કેટલા લખીએ, બે. એવી રીતના એક ફુગ્ગો ફૂટી ગયો તો કેટલા વધ્યો, એક જ ફુગ્ગો, તો આપણે અહીંયા કેટલા લખીએ, એક. હવે એવી રીતના આપણે હાથની અંદર એક ફુગ્ગો વધ્યો તો એ પણ ફૂટી ગયો, તો આપણી હાથમાં કેટલા ફુગ્ગા વધ્યા તો કે શૂન્ય. તો હવે બાળકો અહીંયા તમને બોક્સ આપેલા છે એમાં તમારે 0 થી 20 સુધીની સંખ્યા લખવાની છે. તો અહીંયા આપણું પાઠ નંબર 2, સોરી ચેપ્ટર નંબર 2 અહીંયા પૂર્ણ થાય છે. બધા સ્ટુડન્ટે પેન્સિલનો ઉપયોગ કરી અને વ્યવસ્થિત પાઠ્યપુસ્તકની અંદર લખવાનું છે. અસ્તુ.